અમદાવાદમાં બહેરામપુરામાં ટિકિટ ફાળવણી મુદ્દે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ થઈ ગયા છે. ખેડાવાલાએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મળીને રાજીનામું ધર્યું હતું. જોકે પક્ષમાં કાર્યકર્તા અને કોર્પોરેટર તરીકે કામ કરતા રહેશે તેવો તેમણે દાવો કર્યો. ખેડાવાલાએ કહ્યું કે મારો વિરોધ બહેરામપુરાને લઈને જ છે, ન્યાય નહીં મળે તો વિધાનસભા અધ્યક્ષને તે રાજીનામું આપી દેશે. ચૂંટણી લડવા આતુર અનેક ઉમેદવારના ફોર્મ કેન્સલ થયા છે. અમદાવાદના સરદારનગર બોર્ડના કોંગ્રેસના ઉમેદવાર દેવલ રાઠોડની ઉમેદવારી રદ થઈ છે. ઠકરવાપા નગરના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારનું પણ ફોર્મ રદ થયું છે. જામનગર વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર દેવેન શાહનું ફોર્મ રદ થયું છે. રાજકોટમાં વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરત શિયાળનું ફોર્મ પણ રદ કરાયું છે. વાઘોડિયામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે. ભાજપે ટિકિટ નહીં આપતા દીપક શ્રીવાસ્તવે વોર્ડ નંબર 15માં અપક્ષ ઉમેદવારી કરી હતી. એફિડેવિટમાં 2 સંતાન હોવાનો ઉલ્લેખ હતો, જેની સામે ભાજપના ઉમેદવાર આશીષ જોશીએ વાંધો ઉઠાવી ફરિયાદ કરી હતી કે દીપકને 3 સંતાનો છે અને દીપક શ્રીવાસ્તવની 4 મિલકતનો વેરો પણ બાકી છે. ભારે વિવાદ વચ્ચે વડોદરા ચૂંટણી વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવારનું ફોર્મ મંજૂર કરાયું છે. ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાની ઉમેદવારી સામે થયેલી વાંધા અરજી અંગે સુનાવણી પૂર્ણ થઈ ચૂંટણી અધિકારીએ કેયુર રોકડિયાનું ફોર્મ મંજૂર રાખ્યું છે. અગાઉ વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસે કેયુર રોકડિયાની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો હતો અને એફઆરસી પદે રોકડિયા કાર્યરત હોવાથી ફોર્મ ન મંજૂર કરવાની પણ માંગ મૂકી હતી. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ફટકો. વોર્ડ નંબર 14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચ્યું. કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા હવે 70 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ વિજય જાનીના ફોર્મ પરત ખેંચવા અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. સુરતમાં કોર્પોરેશનની ચૂંટણી સમયે પાસ અને કોંગ્રેસના નેતા આમને સામે આવી ગયા છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મ પરત ખેંચવાની સ્પષ્ટ ના પાડી છે. કોંગ્રેસના અન્ય પાટીદાર ઉમેદવારોએ પણ કહ્યું છે કે તેઓ ફોર્મ પરત નહીં ખેંચે. બીજી બાજુ પાસના અગ્રણી અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે પાસ આગામી સમયગાળામાં સત્તાવાર બેઠક કરીને ચૂંટણી મુદ્દે નિર્ણય લેશે. આ સાથે કટાક્ષ કરતા કહ્યું કે એકવાર સત્તાનો સ્વાદ ચાખ્યા બાદ તેનાથી દૂર રહેવું મુશ્કેલ બનતું હોય છે. અમદાવાદમાં ઇન્ડિયા કોલોનીના વોર્ડમાં કોંગ્રેસને વધુ એક વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવારને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખે સવાલ ઉઠાવ્યા છે અને ઇન્ડિયા કોલોનીની પેનલનો ₹20 લાખમાં સોદો થયો હોવાનો આરોપ મૂક્યો છે. તમામ હોદ્દા પરથી તેમણે રાજીનામું આપ્યું છે. આ સાથે જ તેમણે પાર્ટીમાં ગણ્યા ગાંઠ્યા નેતાઓના ઇશારે કામ થતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપે મતદારોને રીઝવવા સ્લોગન જાહેર કર્યું છે. ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ ની થીમ પરથી ભાજપે હાઈટેક પ્રચાર શરૂ કરવાનો છે. મહત્વપૂર્ણ છે કે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ અંદરખાને હજુ પણ નારાજગીનો માહોલ છે. જોકે બીજી બાજુ ભાજપના ઉમેદવારને જીતાડવા પાર્ટી એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે. રાજ્ય મહાનગરપાલિકા અને પંચાયત તેમજ નગરપાલિકા ચૂંટણીની મતગણતરી અલગ અલગ રાખવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ છે તો રાજ્ય ચૂંટણી પંચે હાઈકોર્ટમાં 303 પેજનું સોગંદનામું ફાઇલ કર્યું. ઈસી અરજદારની અરજી ટકવાપાત્ર ન હોવાની રજૂઆત કરી. મતગણતરી અલગ અલગ કરવાથી કોઈનો કાયદાકીય કે બંધારણીય અધિકાર છીનવાતો ન હોવાનું પણ ઈસીએ કહ્યું છે. રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આ પ્રકારની અરજી થઈ શકે નહીં. આ અરજી પર 9 ફેબ્રુઆરીએ વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવશે.